કોરોના વાયરસની મહામારી વચ્ચે આવશ્યક વસ્તુઓ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ કરાઈ છે. જો કે તેમ છતાં સુરતની એપીએમસી માર્કેટ ખાતે લોકોનો ધસારો જામી જતો હોય સોશિયલ ડિસ્ટન્સ ન રહેતા એપીએમસીના સંચાલકો પણ લાચાર છે. ત્યારે રવિવારે કલેક્ટરાલયે કલેક્ટર અને મનપા કમિશનરની હાજરીમાં એપીએમસીના સત્તાધીશોની મિટિંગ મળી હતી, જેમાં એપીએમસીને અચોક્કસ મુદત સુધી સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે સમગ્ર દેશને 22 માર્ચથી જનતા કર્ફ્યુ બાદ લોકડાઉન કરાયું છે. ત્યારે આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે અનેક આયોજનો સરકાર દ્વારા કરાયા હોવા છતાં પણ લોકો આવશ્યક વસ્તુઓની ખરીદી માટે ઉમટી રહ્યા છે. ત્યારે સુરતની એપીએમસી માર્કેટમાં રોજ હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હોય અને સોશિયલ ડિસ્ટન્સની પણ કાળજી ન રાખતા શનિવારે એપીએમસીના સંચાલકો બંધ કરી જતા રહ્યા હતા અને પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. ત્યારે રવિવારે એપીએમસીના સંચાલકોએ કલેક્ટરાલયે પહોંચી કલેક્ટર અને મનપા કમિશનર સાથે આ અંગે વાતચીત કરી હતી અને રોજ હજારોની સંખ્યામાં લોકો આવી પહોંચતા તેઓ લાચાર હોવાનું જણાવ્યું હતું, જેથી તંત્ર દ્વારા પણ એપીએમસીને અચોક્કસ મુદત સુધી સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય કર્યો છે. આજે માન્ય કલેક્ટરશ્રી, માન્ય મહેન્દ્રભાઈ, કમિશનરશ્રી, જિલ્લા આપણા જિલ્લા રજિસ્ટ્રારશ્રીની ઉપસ્થિતિમાં એક મિટિંગ મળી અને એમાં જે લોકો તોળે તોળા થાય અને એ નિયંત્રણમાં ન રહેતા આજે જે ખેડૂતોનો માલ યાર્ડમાં આવ્યો હોય તેનું આજે ચાલુ રાખીને વેચાણ કર્યા પછી આવતીકાલથી માર્કેટ યાર્ડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિકલ્પ વ્યવસ્થા જે છે તે તો જે છે એ કામ અમારે તો કરવાનું છે નહીં. અમારું કામ, અમારું યાર્ડ જે છે અને યાર્ડમાં આજ દિન સુધી યાર્ડની અંદર કોઈ પણ પરિસ્થિતિ એવી નથી બની કે કોઈ તકલીફ ઊભી થાય. આ જે છે એ યાર્ડની બહાર જે છે પરિસ્થિતિ તે બતાવવામાં આવે છે. યાર્ડ સારી રીતે જ ચાલતું હતું, સારી રીતે જ ચાલી રહ્યું છે. આટલા દિવસમાં કોઈ તકલીફ યાર્ડની અંદર થઈ નથી. બાઇટ. હાલ કલેક્ટરાલયે યોજાયેલી મિટિંગ બાદ એપીએમસીના અચોક્કસ મુદત સુધી સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. બ્યુરો રિપોર્ટ, એલકે સાર ન્યૂઝ, સુરત.